નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા લૌકિક સુખ ને તુચ્છ અને ન ગણીએ શા માટે માનવામાં આવે છે? યુગ ઋષિ પંડિત શ્રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે તન મન અને ધન ને લૌકિક જીવનમાં ત્રણ વિભૂતિઓ માનવામાં આવે છે, તેમને સાંસારિક સુખનો આધાર કહેવામાં આવ્યા છે. શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે અને કોઈ પણ વસ્તુઓનો અભાવ ન હોય તો દરેક માણસ સુખી રહી શકે છે. જો કે એ ત્રણેયથી મળું સુખ ચિરસ્થાયી હોતું નથી, એમ છતાં જીવનમાં તેનું પણ મહત્વનું સ્થાન છે. તેને તુચ્છ અને ન ગણે કહી શકાય નહીં. લૌકિક સુખ ને તુચ્છ ત્યારે જ કહી શકાય કે જયારે તેની વધારે પડતી લાલસા માણસના આત્મિક સુખમાં અવરોધ ઉભો કરતી હોય. સુખ પૂર્વક જીવવામાં કશું ખોટું. સંસારમાં જીવ આવ્યો છે સુખની શોધ કરવા માટે તથા તેને મેળવવા માટે, પરંતુ તે સુખ માત્ર સાંસારિક સુખ નથી, તે તો શાશ્વત સુખ છે જે આત્મા તથા પરમાત્માના સાક્ષાત્કારથી પ્રાપ્ત થાય છે. માણસે ફક્ત લૌકિક સુખો સુધી જ સીમિત ન રહેવું જોઈએ. તેનાથી ઉપર ઉઠીને તેને અલૌકિક અને આત્મિક સુખ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.